વેલકમ બેક. આગળ વાત કરવામાં આવે તો સતત બગડતી જીડીપી અને અર્થવ્યવસ્થાના કારણે મોદી સરકારની મુશ્કેલીઓ વધી રહી છે. ભાજપના દિગ્ગજ નેતા અને અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી રહેલા યશવંત સિન્હાએ નાણામંત્રી અરૂણ જેટલી પર નિશાન તાંક્યું છે. યશવંત સિન્હાએ નોટબંધીના નિર્ણય પર પણ સરકારને આડે હાથ લીધી હતી તો તેમણે કહ્યું છે કે નોટબંધી એ જીડીપી માટે તેલ રેડવાનું કામ હતું. યશવંત સિન્હાએ મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે પીએમ મોદી કહે છે કે તેમણે ગરીબી ઘણી નજીકથી જોઈ છે અને એવું લાગે છે કે તેમના નાણામંત્રી જે રીતે કામ કરી રહ્યા છે કે આવનાર સમયમાં તમામ ભારતીયોને ગરીબી નજીકથી જ જોવી પડશે. સિન્હાએ કહ્યું છે કે આજના સમયમાં ન તો નોકરી મળી રહી છે, ના તો વિકાસ તેજ થઈ રહ્યો છે. આ પ્રકારની કામગીરી થઈ રહી છે અને ઇન્વેસ્ટમેન્ટ અને જીડીપીમાં ઘટાડો થઈ રહ્યો છે. તો જીએસટીને યોગ્ય રીતે લાગુ કરવામાં નથી આવી, જેને કારણે નોકરી અને બિઝનેસ પર પણ તેની અસર જોવા મળી રહી છે.